વિભાગ બી ની અંદર જે 13 માંથી 9 પ્રશ્નો આપણે લખવાના છે, તો એમાંનો આપણો પ્રશ્ન નંબર 26 આપ્યો છે, ઓસ્ટ્રોલોઇડ પ્રજા વિશે માહિતી આપો. ઓસ્ટ્રોલોઇડ પ્રજા એના વિશે આપણને માહિતી આપવાનું કીધું છે. તો સૌથી પહેલા તો આ પ્રજા કેવી દેખાય છે ખાસ તો એ આપણે જોવાનું હોય. તો આપેલા ચિત્રની અંદર જોવો તો ઓસ્ટ્રેલિયન પ્રજાની કેટલીક વિશેષતાઓ છે, એક સરખા દેખાવની વિશેષતાઓ. અહીંયા પણ એક ફોટોગ્રાફ આપેલો છે કે એમાં તમે જોઈ શકો છો કે ઓસ્ટ્રેલિયન પ્રજા છે દેખાવે કેવા હતા. હું આ ફોટાની વાત કરી રહ્યો છું, બરોબર, કે ઓસ્ટ્રેલિયન પ્રજા છે એ કેવી દેખાતી હતી. પહેલા તો એમની શારીરિક વિશેષતાથી પરિચિત થવું પડશે. આ ઓસ્ટ્રેલિયન પ્રજા કે જેમનું બીજું નામ છે એ નિષાદ છે, ખાસ કરીને દ્રવિડો અને આર્યો કાળા રંગને કારણે. નિષાદ એટલે રાત્રિ, એમ તો નિષાદ એટલે નિશા એટલે રાત્રિ થાય, તો કે જે કાળા રંગના હતા એટલે એના વર્ણ ઉપરથી ઓસ્ટ્રેલિયન પ્રજાનું બીજું નામ છે એ નિષાદ પ્રજા છે. આર્યો તેમને નિષાદ કહેતા. ઓસ્ટ્રેલિયન પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા હતી. સ્વાભાવિક છે, આપણે જાણીએ છીએ કે અગ્નિ એશિયામાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે, અને સીધા સૂર્યના કિરણો પડે એટલે સ્વાભાવિક છે કે વધુ પડતા સીધા કિરણો પડવાને લીધે ગરમીનું પ્રમાણ કેવું હોય બેટા, વધુ હોય. તો વધુ ગરમીના કારણે અહીંના લોકો છે એ શારીરિક રીતે કાળા રંગના દેખાતા હતા. એટલે કારણ કે અગ્નિ એશિયામાંથી આવેલા હતા, અગ્નિ એશિયામાં સૂર્યના કિરણો સીધા પડે છે. હવે એમની શારીરિક વિશેષતાઓ પણ જોઈએ તો રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક, બરોબર, આ એમની શારીરિક વિશેષતાઓ છે. આ ચિત્રની અંદર પણ જોઈ શકો તમે કે ભાઈ આ જે ઓસ્ટ્રેલિયન પ્રજા છે કે કેવા દેખાતા હતા શારીરિક રીતે. એવી રીતે વાત કરીએ તો ભારતની અંદર આર્યો એમને નિષાદ કહેતા, કારણ કે એમનો રંગ શ્યામ હતો, વર્ણ શ્યામ હતો. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશમાં આ પ્રજાના અંશો જોવા મળે. આજે તમારે આ પ્રજા જોવી હોય તો તમારે અહીંયા કોલ અને મુંડા જાતિના લોકો છે ભારતમાં, જે મેઘાલયની અંદર, અસમની અંદર અને જે પહાડી વિસ્તારોમાં પૂર્વના રાજ્યોમાં વસવાટ કરે છે એ પ્રજામાં તમને એના રક્ષણો દેખાય. ભારતની કોલ અને મુંડા જાતિના લોકો એની અંદર આ લક્ષણો છે. એવી રીતે અસમની ખાસી પ્રજા, અસમની અંદર આપણે મેઘાલયની અંદર ને અસમની અંદર ગારો ખાસી અને જૈંતિયાની ટેકરીઓ આવેલી છે, એમાં ખાસી એક વિસ્તારનું નામ છે અને ત્યાંની પ્રજાના લક્ષણો છે એ ઓસ્ટ્રેલિયન જેવા છે. એનો મતલબ કે એના વંશજો હશે, કારણ કે એના પછી વારસાગત રીતે એની શારીરિક વિશેષતા ધરાવે છે. નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં, નિકોબાર એટલે કે આપણે જેને હાલનું મ્યાનમાર દેશ છે, નિકોબાર તરીકે ઓળખાતું હાલનું મ્યાનમાર, માટીના વાસણો બનાવવા, આ ઓસ્ટ્રેલિયન પ્રજાની માહિતી આપતા હોય ત્યારે એમને આપણને કંઈક શીખવાડ્યું છે ને, એ હતું માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્યને, તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તે ધરાવતા હતા. એટલે અહીંયા આપણને 4 કે 5 વાક્યમાં જવાબ આપવાનો હોય તો આપણી સામે ડિસ્પ્લે ઉપર 5 મુદ્દાઓ આપેલા છે, અને એ સિવાય પણ તમે લખી શકો છો, ભાઈ અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા હતી, રંગે શ્યામ, ટૂંકું કદ, પહોળું લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, આ એમની શારીરિક વિશેષતાઓ હતી. કોલ અને મુંડા જાતિ છે, અસમની ખાસી જાતિ છે, એમાં એના લક્ષણો જોવા મળે છે, બરોબર, અને માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સુતરાવ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા, અને એમની ધાર્મિક માન્યતાઓ પણ આપણાથી અલગ હતી એટલે ધાર્મિક પણ હતા. અહીંયા આપણો 26મો પ્રશ્ન છે આપણે પૂર્ણ કરીએ.